તેની અંદર એક દાખલો જોઈએ. નીચે આપેલ બંને આકૃતિના ક્ષેત્રફળ શોધો અને કોનું ક્ષેત્રફળ વધારે છે તે જણાવો. ક્ષેત્રફળ શોધવાનો દાખલો છે તો આપણને ક્ષેત્રફળના સૂત્રો આવડવા જરૂરી છે. જો અહીંયા કઈ આકૃતિ આપેલી છે, બે 7 સેન્ટીમીટર 7 સેન્ટીમીટર, એનો મતલબ શું થાય છે? આ 7 ની સામે 7 જ હશે, આ 7 ની સામે પણ 7 જ હશે, તો આ આકૃતિ કઈ છે? ચોરસ. 6 સેન્ટીમીટર અને 8 સેન્ટીમીટર, તો અહીંયા પણ 6 હશે, અહીંયા પણ 8 હશે, તો આપેલ આકૃતિ કઈ છે? લંબચોરસ. તો આપણને એક ચોરસ આપેલું છે અને એક લંબચોરસ આપેલું છે. શું કીધું છે? બંને આકૃતિના સૂત્રમાં છે ક્ષેત્રફળ. ચાલો આપણે તેના ક્ષેત્રફળ શોધી લઈએ. ચોરસનું ક્ષેત્રફળ આવે કે ક્ષેત્રફળ આવે. આવી રીતે આખા ફળિયામાં
પરિમિતિનું સૂત્ર લેવું કે ક્ષેત્રફળનું સૂત્ર, આપણને અહીંયા પરિમિતિ આપેલી છે.
बराबर नीचे बराबर चार भी नीचे चार गुणिया लंबाई तुमने आपेली नथी हमारे शोधवानी छे આવી રીતે સૂત્રમાં કિંમત મૂકી દીધી પરિમિતિ 24 4 જગ્યાએ 4 ની લંબાઈ શોધવાની છે હવે જે શોધવાનું હોય એના સિવાયનું જે એની બાજુમાં હોય તેને બરાબર ની ક્યાં લઈ જવાનું હોય સામે લઈ જવાનું હોય હવે ખાસ જરૂરી છે કે જ્યારે આપણે કોઈ પણ સંખ્યાને બરાબર ની સામે લઈ જઈએ છીએ તો એમને એમ જાય નહીં જો આ બાજુ સરવાળામાં હોય તો આ બાજુ આવે તો શું થઈ જાય માઇનસ થઈ જાય પ્લસ હોય તો માઇનસ થઈ જાય જો આ બાજુ માઇનસ હોય તો આ બાજુ આવે તો શું થઈ જાય પ્લસ થઈ જાય આ બાજુ ગુણાકારમાં હોય તો આ બાજુ આવે તો થઈ જાય ભાગાકારમાં એટલે કે આ બાજુ જો અંશમાં હોય તો આ બાજુ આવે તો આવી જાય છેદમાં અને જો અહીંયા ભાગાકારમાં હોય એટલે કે છેદમાં હોય તો આ બાજુ આવે તો શું થઈ જાય તેનો ગુણાકાર એટલે કે સંખ્યા આવી જશે અંશમાં અત્યારે આપણે સૂત્રનો મતલબ બનાવશું લંબાઈ ની શા માટે કારણ કે લંબાઈ આપણે શોધવાની છે તો લંબાઈ બરાબર આ બાજુ શું આપેલું છે 24 4 લંબાઈ સાથે ગુણાકારમાં છે તો આપણે સામેની બાજુ લઈ જવા છે તો ક્યાં જતા રહેશે ભાગાકારમાં જતા રહેશે એટલે થઈ જશે લંબાઈ બરાબર 24 છેદમાં 4 હવે છેદ ઉડાડવાના છે આને બે ભાગ પાડવાના ચાર આવતા હોય એવું ભાગ પાડવાનું તેથી ભાગ ઉડે તો શું થઈ જશે 6 6 24 હવે 4 અંશમાં પણ છે 4 છેદમાં પણ છે તો 4 4 શું થઈ જશે કેન્સલ થઈ જશે છેદમાં કંઈ નથી અંશમાં શું છે 6 લંબાઈનો એકમ સેન્ટીમીટર આપેલો હોય તો સેન્ટીમીટર આવે અને મીટર આપેલો છે તેથી શું આવશે મીટર દાખલો પૂરો થઈ જાય એટલે છેલ્લે લખવાનું આમ હવે આ બાજુ લંબાઈ વત્તા પહોળાઈને આપણે એમ જ રાખશું તેની
વત્તા 3 હવે મેં કીધું તું કે જો લંબાઈ સરખાવી કે બાજુમાં પ્લસ 3 હોય તો તેને આ બાજુ લાવવા પડે તો શું થઈ જશે માઈનસ 18 સેમાંથી માઈનસ થશે 10 માંથી તો લંબાઈ બરાબર આને આપણે અહીંયા ધ્યાન રાખીએ છીએ ને આ બાજુ રેખા છે ખાલી પણ 10 અને 3 આ બાજુ આવશે તો સેમાંથી માઈનસ થઈ જશે 10 માંથી માઈનસ થઈ જશે એટલે 10 હવે 10 માંથી 3 જશે તો કેટલા આવી જશે 7 એકમ આપેલો છે સેન્ટીમીટર તો એકમ આવી જશે 7 સેન્ટીમીટર તો આપણને શું પૂછેલું હતું લંબાઈ લંબાઈ આપણને મળી ગઈ 7 સેન્ટીમીટર કેવી રીતે પૂછેલું છે તેની લંબાઈ કેટલી થાય તેની એટલે કોની લંબચોરસની તો આ લંબચોરસની ચાર પંચા 20 માંથી 20
25